કેમ છો વિદ્યાર્થીઓ મજામાં હવે આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે રાઉટનો નિયમ અબાષ્પશીલ દ્રાવ્ય માટે અથવા તો તમે આમ કહી શકો છો કે ઘન દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઓગળે એટલે કે કહી શકો છો ઘન દ્રાવ્ય ને પ્રવાહી દ્રાવકમાં ઓગાળવા માટે તો વિદ્યાર્થીઓ આ કઈ રીતે થઈ શકશે સમજવા જેવી વસ્તુ છે ખૂબ જ સારી એવી ધારો કે એક આકૃતિ સમજવાનો ટ્રાય તો ધારો કે મેં એક પાત્ર લીધું છે દેખાશે તો એ પાત્રની અંદર મેં માત્ર શુદ્ધ દ્રાવક પદાર્થ નાખ્યો કયો પદાર્થ નાખ્યો છે શુદ્ધ દ્રાવક ઓકે અને એવું ને એવું બીજું એક પાત્ર લીધું છે એ બીજા પાત્રની અંદર આપણે સમજવા માટે નાખીએ છીએ કે અંદર એક મોલ દ્રાવ્ય અને એક મોલ દ્રાવક ઓકે હવે આ સમજ વસ્તુ છે આ પાત્ર ધારો કે મેં એ લઈ લીધું અને આ ધારો કે પાત્ર મેં બી છે તો સમજો કે આ પાત્રને આપણે ચારે બાજુથી ઢાંકી દીધું આ પાત્રને પણ આપણે ચારે બાજુથી ઢાંકી દીધું હવે આ પાત્રને ગરમ કરું તો શું જોવા મળશે તો કે અહીંયા શુદ્ધ દ્રાવક એટલે કે ધારી લઈએ કે પાણી છે તો પાણી માટે આપણે વિચારી શકીએ છીએ અહીંયા સૌથી વધારે એને ગરમ કરીશું તો સૌથી વધુ બાષ્પના કણો જોવા મળશે બરાબર છે પરંતુ આ કેસની અંદર શું જોવા મળશે તો કે એક મોલ દ્રાવ્ય અને એક મોલ દ્રાવક એટલે કે શુદ્ધ દ્રાવક તો હતો શુદ્ધ દ્રાવક આપણા માટે અહીંયા કેવો હતો તો કે બાષ્પશીલ પદાર્થ હતો બાષ્પશીલ એટલે કે જેનું સરળતાથી તમે બાષ્પમાં રૂપાંતર કરી શકો પરંતુ અહીંયા જે શુદ્ધ દ્રાવ્ય તમે નાખ્યો એ દ્રાવ્ય કેવો હશે અબાષ્પશીલ એટલે કે જેનું બાષ્પમાં રૂપાંતર નહીં થાય તો તમે આવા ગમે તે એકાદ ઉદાહરણ લઈ શકો છો જેમ કે પાણી પ્લસ ખાંડ લઈ લો એટલે કે દ્રાવક તરીકે પાણી અને ખાંડ એ તમારું કેવું કહેવાશે અબાષ્પશીલ દ્રાવ્ય કહેવાશે અથવા તો તમે બીજું પણ ઉદાહરણ લઈ શકો પાણી વત્તા મીઠું તો હવે થશે શું તો કે બધાય બધા કણોની કદાચ વાત કરું તો અહીંયા બધા કણો કોના હતા તો કે માત્ર પાણીના તો જેનું સરળતાથી રૂપાંતર થઈ ગયું કારણ તો કે પાણી અહીંયા કેવું હતું તો કે બાષ્પશીલ હતું સમજ્યા દરેક વિદ્યાર્થી મિત્રો પરંતુ અહીંયા શું થશે તો કે અમુક કણોની વચ્ચે કોણ ગોઠવાઈ ગયું હશે તો કે આપણો દ્રાવ્ય ગોઠવાઈ ગયો હશે અને જેના લીધે અહીંયા બાષ્પના કણોની સંખ્યા પાત્ર એની સરખામણીમાં પાત્ર બીમાં કેવી જોવા મળશે ઓછી જોવા મળે આખી વસ્તુ તમે કોન્સેપ્ટ સમજી ગયા તમે કદાચ તમારા ઘરે એક નાનકડો ડેમો ટ્રાય કરવો હોય તો કરજો કે એકલું પાણી ગરમ કરજો અને પાણીનો સાથે ખાંડ થોડી ઓગાળજો તો તો ખાંડનું દ્રાવણ આપણે કહીએ છીએ એ એને ગરમ કરવાનો ટ્રાય કરજો તો જોજો પાણી તમારું સરળતાથી ઝડપથી ગરમ થઈ ચૂક્યું હશે એટલે કે ઉકળી ચૂક્યું હશે પરંતુ આ ખાંડનું દ્રાવણને ગરમ થતાં એટલે કે એનું ઉત્કલન થતાં વાલ લાગી હશે આવું થવા પાછળનું કારણ એટલું જ કે પાત્ર એમાં બધે બધા ઘટકો કોણ હતા તો કે બાષ્પશીલ તો આનું સરળતાથી બાષ્પ કેવી બની હશે વધુ બની જેટલી સરળતાથી બાષ્પ વધુ બને એટલું એનું બાષ્પ દબાણ પણ કેવું જોવા મળશે વધારે જોવા મળશે તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ વસ્તુ ખબર પડી ચૂકી એની સરખામણીમાં અહીંયા શું થશે તો કે અહીંયા તમારું શુદ્ધ દ્રાવ્ય પ્લસ તમે શું કહી શકો છો શુદ્ધ દ્રાવક તો અહીંયા માત્ર એક જ ઘટક કણ બાષ્પશીલ છે બીજો ઘટક કણ કયો છે તો કે અબાષ્પશીલ હોવાના લીધે એ એટલી જગ્યા રોકી લેશે એટલે અબાષ્પશીલ હોવાના લીધે અહીંયા માત્ર આનું બાષ્પ દબાણ અને એની સરખામણીમાંની સપાટી જે અહીંયા દેખાય છે એટલી જગ્યા એને રોકી લીધી એટલા માટે આ કેસની અંદર બાષ્પદ કેવી જોવા મળશે ઓછી જોવા મળશે બાષ્પ ઓછી તો આપણે શું કહી શકીએ છીએ તો કે બાષ્પ દબાણ પણ કેવું જોવા મળ્યું ઓછું જોવા મળશે તો તમે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટિસ કરી કે પાત્ર એની સરખામણીમાં ફરીથી શબ્દ મારો સમજજો પાત્ર એની સરખામણીમાં પાત્ર બીમાં આ બાષ્પ દબાણમાં કંઈક ઘટાડો થયો એટલે આપણે કદાચ કહી શકીએ છીએ કે શું કહી શકીએ છીએ કે ધ્યાન આપવા જેવી વસ્તુ શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં શું થશે તો કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો જોવા મળ્યો ઘટાડો જોવા મળે છે તમે કોની સાપેક્ષ મેં કેમ સાપેક્ષ શબ્દ વાપર્યો તો કે પાત્ર એની સાપેક્ષમાં પાત્ર બી લીધું કોઈની સરખામણીમાં જ આપણે વધારે વિચારી શકીએ છીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો જોજો આની સરખામણીમાં આની વાત આપણે કરી છે તો દરેકને આ કોન્સેપ્ટ ખબર પડી ચૂકી હશે તો આ કેટલો ઘટાડો થયો હશે એ મારો મેઇન ક્વેશ્ચન થાય આપણા દરેકના મગજમાં એક મગજમાં ક્વેશ્ચન થાય સર પાત્ર એની સાપેક્ષમાં પાત્ર બીમાં કેટલો ઘટાડો થયો તો હંમેશા યાદ રાખવું કે બાષ્પ દબાણનો જે પણ તમારો ઘટાડો હશે એ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ કોના પર આધાર રાખતું હશે તો સમજે જેવી વસ્તુ છે દરેક વિદ્યાર્થી મિત્રોએ એ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ જે તમે દ્રાવ્ય પદાર્થ નાખ્યો છે એ દ્રાવ્યના મોલ અંશ એટલે કે દ્રાવ્યના જથ્થા ઉપર આધાર રાખતું હશે એવું કહી શકીએ છીએ તમે કદાચ હજુ પણ નાનકડું એક્ઝામ્પલ તમારે લેવું ને સમજવું હોય તો તમારા લોકો માટે હું સમજવાનો ટ્રાય કરું છું ધારો કે મેં એક કિલોગ્રામ પાણી લીધું છે સમજો દરેક વિદ્યાર્થી મિત્રો ત્રણ કેસ હું લઈ રહ્યો છું તો ત્રણ કેસની અંદર આની અંદર એક કિલોગ્રામ પાણી આ ત્રીજો કેસ છે અંદર પણ એક કિલોગ્રામ પાણી હવે આની અંદર હું બાર થી માત્ર પાંચ ગ્રામ ખાંડ નાખું છું આની અંદર હું બાર થી દસ ગ્રામ ખાંડ નાખું છું અને આ ત્રીજા કેસ અંદર આની અંદર હું ધારો કે પચાસ ગ્રામ ખાંડ નાખવા જાઉં છું તો હવે ત્રણેયમાંથી મને કયા કેસની અંદર સૌથી વધારે સમય લાગશે સમજવા જોઈએ વસ્તુ પાંચ ગ્રામ દસ ગ્રામ કે પચાસ ગ્રામ તો બહુ સરળતાથી આપણે સમજી શકીએ છીએ પાંચ ગ્રામ ખાંડ એક કિલોગ્રામ પાણી દસ ગ્રામ ખાંડ એક કિલોગ્રામ પાણી પચાસ ગ્રામ ખાંડ અને એક કિલોગ્રામ પાણી એટલે કે એક કિલોગ્રામ આપણો શું છે દ્રાવક અથવા તો આપણે સિમ્પલ ભાષામાં યુનિવર્સલી આપણે પાણી લઈએ છીએ તો હવે આમાં શું થશે તો કે જેમાં જથ્થો તમે વધારે નાખ્યો હશે એનું બાષ્પ દબાણ તમને કેવું જોવા મળશે ઓછું સૌથી ઓછું જોવા મળશે એવું કહી શકીએ છીએ આવું થવા પાછળનું કારણ શું તો કે અબાષ્પશીલ પદાર્થના મૂલ અંશના આધારે આપણા દ્રાવણનો બાષાપક્ષ ઘટાડો આપણા જોવા મળી શકે છે તો દરેક વિદ્યાર્થી મિત્રો એ ખાસ અપીલ કે તમે જેમ જેમ જેટલો પદાર્થ અંદર ઉમેરતા જશો એટલું એનું ઉત્કલન માટે એટલે કે ગરમ થવા માટેનો સમય વધારે લાગશે તમારા ઘરે પણ નોટિસ કરવી હોય તો કરી જજો એક વ્યક્તિ માટે જમવાનું બનાવવાનું હોય ત્રણ વ્યક્તિ માટે અને પાંચ વ્યક્તિ માટે તો જેટલો જથ્થો તમે અંદર વધારે નાખશો એટલો તમારો સમય પણ કેવો લાગશે વધારે તો કોન્સેપ્ટ તમને બધાને ખબર પડી ચૂકી છે હવે આ નિયમ એકચ્યુઅલીમાં કઈ રીતે આપણે લખી શકીએ એ સમજીએ તો સ્ટાર્ટ કરીએ તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ અપીલ કે આ વાક્યો યાદ રાખી લેવા અથવા તો સમજી જ લેવા કે કઈ રીતે થશે તો કે શુદ્ધ દ્રાવકમાંથી યાદ રાખવું शुद्ध द्रावकમાંથી બનતા દ્રાવણનો બાષ્પ દબાણ હંમેશા શુદ્ધ દ્રાવક કરતાં ઓછું હોય યાદ રહી જશે હજુ પણ આપણે નિયમને આપણે ખાસ કરીને ચર્ચા કરી લઈએ તો કે નિયમ આપણે કઈ રીતે લખી શકીએ તો તમારા લોકો માટે નિયમ સારી ભાષામાં આપણે લખીએ છીએ તો ધ્યાન આપજો કે નિયમ કઈ રીતે લખાશે તો બહુ સરળ કે જો બાષ્પશીલ દ્રાવકમાં ફરીથી શબ્દ બોલો છો બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા ને આપણે કહું બનાવીએ છે મંદ અને આદર્શ દ્રાવણ ફરીથી શબ્દ બોલું છું મંદ અને આદર્શ દ્રાવણ બનાવતા તેમાં શું થશે તો કે દ્રાવણના બાષ્પ દબાણનો ઘટાડો દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ તેમાં ઓગાળેલા દ્રાવ્યના તેમાં ઓગાળેલા દ્રાવ્યના મૂલ અંશના જેટલો થાય અથવા તો મૂલ અંશના કેવા જોવા મળશે સમ પ્રમાણમાં હશે એવું આપણે કહી શકીએ છીએ તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ અપીલ કે આટલું કમ્પ્લીટલી યાદ રહી ચૂક્યું છે હજુ પણ આપણે એને વ્યવધાર વ્યવસ્થિત લઈ જઈએ સમજવાનો ટ્રાય કરીએ તો કે આમાં કીધું છે શું તો પહેલાં તો જુઓ બાષ્પશીલ દ્રાવક આપણે નાવો શબ્દ આપી દીધો એટલે કે જેનું બાષ્પમાં રૂપાંતર થઈ શકે એવો આપણે પદાર્થ લીધો મોટા ભાગે આપણે પ્રવાહીની અહીંયા ચર્ચા કરીએ છીએ અહીંયા જોઈ શકીએ છીએ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ એટલે કે ઘન પદાર્થ આપણે વગાડીએ જેમ કે મીઠું છે ગ્લુકોઝ છે આપણી ખાંડ છે એ બધા બીજું આપણે કન્ડિશન અહીંયા કઈ આપી દીધી છે તો જો મંદ બનાવવાનું છે અને આદર્શ દ્રાવણ હવે આદર્શ દ્રાવણ એ છે શું તો એક આખો એક ટોપિક છે એને પણ આપણે વધારે વ્યવસ્થિત સમજીશું પરંતુ અત્યારે તમારે સમજવા માટે એટલું યાદ રાખો તે આદર્શ દ્રાવણ એટલે શું તો કે જે રાઉડના નિયમનું પાલન કરે ઓકે હજુ પણ એમાં કદાચ આગળ મસ્ત શબ્દ લખ્યો છે કે દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ફરીથી શબ્દ બોલો છો દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશના સમ પ્રમાણમાં થાય છે કોના સમ પ્રમાણમાં થશે દ્રાવ્યના મોલ અંશના સમ પ્રમાણમાં હોય છે તો આટલી વસ્તુ આપણા દરેક વિદ્યાર્થીઓને યાદ રહી ચૂકી તો હજુ પણ આને વધારે વ્યવસ્થિત આપણે લખવાનો ટ્રાય કરીએ અને સમજીએ કે કઈ રીતે એની સાબિતી આપણે આપી શકીશું અથવા કઈ રીતે સમજી શકાય તો તમને કોઈ પણ દ્રાવણમાં કદાચ કહે તો સમજો કોઈ પણ દ્રાવણમાં માટે હંમેશા યાદ રાખો તેમાં રહેલા પ્રત્યેક ઘટક પ્રત્યેક બાષ્પશીલ ઘટકની વાત કરી દઈએ તો કે બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ અથવા તો આંશિક બાષ્પ દબાણ તે ઘટકના મોલંશ ના કેવા જોવા મળશે સમ પ્રમાણમાં હશે આપણે આવું કહી શકીએ છીએ તો હવે આ કઈ રીતે લખી શકીએ અથવા તો કઈ રીતે સમજી શકીએ તો ધારો કે હું દ્રાવણની વાત કરું તો આપણા દ્રાવણ દ્વિઅંગી દ્રાવણ છે દરેક વિદ્યાર્થી મિત્રોને કદાચ ખબર છે કે કયું દ્રાવણ છે દ્વિઅંગી દ્રાવણ કેમ દ્વિઅંગી દ્રાવણ તો કે ટોટલ બે જ ઘટકો છે એના માટે આપણે ચર્ચા કરી લઈએ તો તમારી જોડે શુદ્ધ દ્રાવક એટલે કે તમારો જે દ્રાવક છે બાષ્પશીલ છે છે એને આપણે કે નંબર આપી દઈએ અને કોણ તો શુદ્ધ અબાષ્પશીલ દ્રાવ્ય એને આપણે ધારો કે કયો નંબર આપી દઈએ બીજો નંબર આ નંબરિંગ પોઝિશન તમને સમજાવવા માટે કે કેટલા ઘટકપણોની વાત કરી છે તો દ્રાવણમાં સમજજો દરેક વિદ્યાર્થી મિત્રો દ્રાવણમાં જે દ્રાવકનું બાષ્પ દબાણ છે એ દ્રાવકનું બાષ્પદબાણ કેટલું છે તો કે પી વન જેટલું છે અને તેના મૂલ અંશ એટલે કે દ્રાવકના મૂલાંશ કેટલા છે તો કે દ્રાવકના મૂલાંશ કેટલા થઈ જશે એક્સ વન તો આ નિયમ પરથી આપણે સમજી શકીએ છીએ જો કે દ્રાવણમાં જેટલા બાષ્પશીલ ઘટક હશે એ બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પદબાણ એ જ ઘટકના મૂલાંશ જેટલું થશે તો આપણા બધાને ખબર છે કે અહીંયા દ્રાવક કોણ છે બાષ્પશીલ તો આના નાના પરથી આપણે લઈ શકીએ પી વન ચલે છે એક્સ વન બોલો લખી શકાય પરંતુ પરંતુ સમજવા જેવી વસ્તુ છે કે અહીંયા પી વન એ હકીકતમાં આખે આખા દ્રાવણની વાત કરીએ તો એ દ્રાવણનું પણ બાષ્પ દબાણ કહી શકો છો તમે કેમ કહી શકો છો તો કે દ્રાવણની અંદર ટોટલ બે ઘટકો હતા એક દ્રાવ્ય અને એક દ્રાવક દ્રાવ્ય તો અબાષ્પદશીલ એટલે કે દ્રાવણનું બાષ્પદ બાણબળ કંઈક અંશે દ્રાવક જેટલું જ હશે સમજ્યા દરેક વિદ્યાર્થી મિત્રો કે દ્રાવણની અંદર તમે કહી શકો છો કેમ દ્રાવક જેટલું જ હશે તો એ હકીકતમાં આપણે સમજી શકીએ છીએ કે દ્રાવક પહેલાં હતો એના પરથી જ આપણે નક્કી કરી શકીએ છીએ એટલે ક્યાં કંઈક અંશે આપણે એમ વિચારી શકીએ કે દ્રાવક અને દ્રાવણનું એપ્રોક્સિમેટલી કેવું જોવા મળે સરખું હા એક્યુરેસી કદાચ કહીએ તો આનું ઓછું જોવા મળે તો આ ચલેજની નિશાની આપણા બધા દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ કે પી વન ચલે છે શું લખાશે એક્સ વન તો આના નાના પરથી હું ચલેજનની નિશાની હટાવી દઉં તો પી વન બરાબર પી વન જીરો ઇન્ટુ એક્સ વન બોલો આવું લખાશે હવે જ્યાં કોને કયું કઈ વસ્તુ કહેવાશે તો એક્સ વન તો તમને ખબર છે દ્રાવકના બોલંશ પી વન દ્રાવકનું બાષ્પ દબાણ પી વન જીરો એ કોના કહેવાશે તો પી વન જીરો એ તમારું કયું કહેવાશે ચલનનો અચણા કહી શકો સમપ્રમાણ પ્રમાણ અથવા તો સિમ્પલ ભાષામાં આપણે કદાચ કહી શકીએ છીએ શુદ્ધ દ્રાવકનું બાષ્પદ દબાણ શુદ્ધ દ્રાવકનું બાષ્પદ દબાણ કેમ આવું કીધું મેં શબ્દ તો કે જ્યારે પણ તમે દ્રાવ્ય અંદર ઉમેરો નથી એના પહેલાંનો કેસ બરાબર છે તો આ વસ્તુ તમને દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ રહી ચૂકી છે તો હજુ પણ આને વધારે વ્યવસ્થિત આપણે કન્વર્ટ કરી લઈએ તો સમજવા જેવી વસ્તુ પી વન જીરોને નીચે લઈ શકાય એટલે પી વન અપોન પી વન જીરો બરાબર એક્સ વન આવું લખાશે હજુ પણ આને વધારે વ્યવસ્થિત આગળ લઈ જઈએ તો આને બંને બાજુ એકમાંથી બાદ બાકી કરી દઈએ આપણો નંબર એક છે આ નંબર બે છે આ નંબર બે ને આપણે ક્યાં કરી દઈએ બંને બાજુ એકમાંથી બાદ બાકી તો શું જોવા મળશે બંને બાજુ એકમાંથી બાદ કરતાં બંને બાજુ એકમાંથી બાદ કરતા આપણાને શું જોવા મળશે દરેક વિદ્યાર્થી મિત્રોને વન માઇનસ પી વન અપોન પી વન જીરો બરાબર વન માઇનસ એક્સ વન લખાશે હજુ પણ આને કદાચ વધારે વ્યવસ્થિત લઈ જઈએ તો શું લખાશે પી વન જીરો માઇનસ પી વન અપોન પી વન જીરો બરાબર આવું લખાશે ઓકે તો હજુ પણ આને વધારે વ્યવસ્થિત કેમ આ એક્સ ટુ લખ્યો એવો પ્રશ્ન થાય દરેક વિદ્યાર્થી મિત્રોના મગજમાં તો યાદ કરો મૂલ અંશનો સરવાળો હંમેશા કેટલો લખીએ છીએ આપણે એક લખીએ છીએ તો મૂલ અંશનો કુલ સરવાળો હંમેશા એક હોય તો આપણી જોડે દ્રાવણમાં ટોટલ બે ઘટક કણોના મોલ અંશ એટલે કે એક્સ વન પ્લસ એક્સ ટુ બરાબર ટોટલ સરવાળો કેટલો લખી શકાય એક તો એનાને એના પરથી ધારો કે એક્સ ટુ તમે કરતા બનાવો તો વન માઇનસ એક્સ વન આવું લખાશે તો એ આપણે અહીંયા લખી ચૂક્યા છે હજુ પણ આને વધારે વ્યવસ્થિત સમજવાનો ટ્રાય કરીએ છીએ એક્સ ટુ એટલે શું તો કે દ્રાવ્યના મોલ અંશ કહેવાશે તો હવે તમે દરેક વિદ્યાર્થી મિત્રો વિચારો વિચારવા જેવી ઘટના અહીંયા તમને જોવા મળશે પી વન જીરો એટલે કોનું કહેતા હતા તો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને પી વન એટલે તમે શું કહેતા હતા તો કે દ્રાવણનું બાષ્પ દબાણ અથવા તો દ્રાવકનું બરાબર છે તો બાષ્પ દબાણમાં ઘટાડો મારે દર્શાવવો હોય તો આવી રીતે કરાય વધાર માઇનસ ઓછું ફરીથી શબ્દ બોલું છું વધાર માઇનસ ઓછું આ જે આખું મળશે એ કોના મૂલંશના સંપ્રમાણમાં થઈ ગયું કે દ્રાવ્યના મૂલ અંશના સંપ્રમાણમાં એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને કદાચ આ કોન્સેપ્ટ ખબર પડી ગઈ કે દ્રાવકમાંથી દ્રાવણનું બાષ્પ દબાણ આપણે બાદ કર્યું એટલે કે ઘટાડો આપણાને જોવા મળ્યો એ દ્રાવ્યના મૂલ અંશના સમપ્રમાણમાં જોવા મળે છે તો દરેક વિદ્યાર્થીઓને ખાસ અપીલ કે આ કોન્સેપ્ટ તમને ખબર પડી ચૂકી હશે હજુ પણ આને વધારે વ્યવસ્થિત આપણે લઈ જઈએ તો ધ્યાન આપજો તમારા લોકો માટે કે એક્સ ટુ એ કોના છે તો કે દ્રાવ્યના મૂલ અંશ હવે તમને દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ આવતું હોય તો કે મૂલ અંશનું સૂત્ર આપણે ભણી ચૂક્યા છે શું લખાશે તો કે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકના મોલ વત્તા શું લખાશે દ્રાવ્યના મોલ લખાશે કદાચ તમે મૂલ અંશનું સૂત્ર આવું ભણ્યા હશો કે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ તો અહીંયા મારી જોડે ઘટક કોણ છે તો દ્રાવ્ય તો દ્રાવ્યના મોલ ભાગ્યા બંને ઘટકોના મોલ એટલે કે કુલ મોલ કરી દીધા હજુ પણ આને વધારે વ્યવસ્થિત લઈ જઈએ તો એક્સ ટુ બરાબર દ્રાવ્યના મૂલને આપણે સંજ્ઞા આપી દઈએ છીએ સંજ્ઞા આપીશું એન વન અને આના દ્રાવ્યના મૂલને એન ટુ તો આપણા જોડે આવું કંઈક એક્સ ટુ વાળું સૂત્ર મળી જશે તો તમારા લોકો માટે અહીંયા લખવા જઈ રહ્યો છું એન ટુ એટલે કોના મૂલ થશે તો કે દ્રાવ્યના મૂલ અને એન વન એટલે કેટલા થઈ જશે તો કે દ્રાવકના મૂલ હજુ પણ આ સૂત્રને વધારે વ્યવસ્થિત આગળ લઈ જવું છે એટલે સાથે સાથે હું લખીશ કે મૂળનું સૂત્ર યાદ આવતું હોય દરેક બાળકને તો દળ ભાગ્યા આણવીય દળ આપણે લખીએ છીએ એટલે કે આના માટે ડબલ્યુ ટુ અપોન એમ ટુ લખાશે આના માટે ડબલ્યુ વન અપોન એમ વન લખાશે તો આપણી જોડે શું મળશે તો કે પી વન જીરો માઇનસ પી વન અપોન પી વન જીરો બરાબર એક્સ ટુ લખાશે એક્સ ટુની જગ્યાએ તમે કેટલા લખી શકો એન ટુ અપોન એન વન પ્લસ એન ટુ તો તમારી જોડે એક આવું નાનકડું સૂત્ર જોવા મળ્યું તો દરેક વિદ્યાર્થીઓને ખાસ અપીલ આ કોન્સેપ્ટ તમે સમજી લીધો હશે હજુ પણ અહીંયા સમજ વસ્તુ છે તો કે યાદ રાખો દ્રાવણમાં હંમેશા દ્રાવકનો જથ્થો કેવો હશે વધુ હશે દ્રાવકનો વધુ જથ્થો હોવાના લીધે હોવાના લીધે તમે શું કરી શકો તો કે દ્રાવ્યને ના મોલને અવગણી શકો ને દ્રાવ્યના મોલને અવગણતા એટલે કે નીચે આપણા છેદમાં આપણે લખી શકીએ એન વન પ્લસ એન ટુ છે એમાંથી આપણે શું લઈ શકીએ એન વન ઇઝ ત્રિપલ ટાઈમ ગ્રેટર દેન એન ટુ લખાશે તો એના લીધે આપણે એન ટુને શું કરતા અવગણતા માત્ર નીચે અવગણવાની વાત ચાલે છે સરવાળાની અંદર તમે આ કેસ બી સમજી શકો ધારો કે તમારી જોડે દસ હજાર રૂપિયા હોય અને કોઈ એક રૂપિયા આવતો હોય તો તમે એક રૂપિયો જવા દેશો દસ હજાર લઈ શકો એમ છો તો અહીંયા તમે સમજો કે પી વન જીરો માઇનસ પી વન અપોન પી વન જીરો બરાબર એક્સ ટુ બરાબર એન ટુ બાય એન વન પ્લસ એન ટુ હજુ પણ આ સૂત્રને કદાચ હું વધારે વ્યવસ્થિત ખેંચવા માંગીશ તો જોજો એન ટુને આપણે નીકાળી દઈએ છીએ તો આપણે શું જોવા મળશે એન ટુ બાય એન વન જોવા મળશે તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ અપીલ પહેલાં તો આટલું સૂત્ર પાક્કું થઈ ચૂક્યું હજુ પણ આ સૂત્રમાં આગળ આપણે લઈ જઈએ છીએ તો સમજજો એન ટુની જગ્યા મારી જોડે કોણ છે તો કે ડબલ્યુ ટુ ડિવાઈડ બાય એમ ટુ મોલ માટેનું સૂત્ર આપણે ભણ્યા હતા ને કે વજન ભાગ્યા અણુબાર વજન ભાગ્યા અણુબાર અથવા તો દળ ભાગ્યા અણબી દળ બોલતા હતા તો દરેક જગ્યાએ હું કિંમત મૂકવા ટ્રાય કરું છું તો જોજો તો શું જોવા મળશે પી વન ઝીરો માઇનસ પી વન અપોન પી વન ઝીરો બરાબર એક્સ ટુ બરાબર એન ટુ ભાગ્યા એન વન પ્લસ એન ટુ બરાબર આપણે શું લખી ચૂક્યા એન ટુ બાય એન વન એન કિંમત આપણે મૂકીએ છીએ તો n2 કિંમત કેટલી લખાશે ડબલ્યુ અપોન એમ ટુ અહીંયા કેટલા ડબલ્યુ વન અપોન એમ વન હવે ક્રોસ આપણા બધાને યાદ હશે કે છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં તો કેટલું લખાશે ડબલ્યુ ટુ ઇન ટુ એમ વન અને અહીંયા કેલા લખાશે ડબલ્યુ વન એમ ટુ

આખો કોન્સેપ્ટ સમજમાં આવી ચૂક્યો હશે તો ખાસ અપીલ કે આટલો સૂત્ર માટેની આ જે લડી છડી કહી શકું આટલું તો તમને યાદ રહેવું જોઈએ પરંતુ હજુ પણ આ મારો ટૉપિક નથી પત્તો કારણ શું તો કે અહીંયા મારે એક ડાયાગ્રામ પણ સાથે સાથે સમજવો પડશે તો હું ડાયાગ્રામ પણ સાથે સાથે સમજી લઉં છું કે સમજજો કે કોના માટે લઉં છું તો કે દ્રાવકનું બાષ્પ દબાણ વિરુદ્ધ એ દ્રાવકના મોલ અંશ લઈ લીધા હવે મોલ અંશની મેક્સિમમ કિંમત દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે ઝીરોથી લઈને કેટલા સુધી હોય એક સુધી આપણે લઈ શકીએ છીએ બરાબર છે ઝીરોથી લઈને કેટલા સુધી લઈ શકીએ છીએ એક સુધીની આપણે કદાચ કિંમત લઈ શકીએ છીએ અહીંયા આગળ એક છે તો આપણી જોડે એક સૂત્ર કયું હતું અત્યારે યાદ કરો પી વન બરાબર પી વન નોટ ઇન્ટુ એક્સ વન તો હવે ધારો કે તમે સમજો કે અહીંયા હું ઝીરો કિંમત મૂકું તો તો મારું અહીંયા બાષ્પ દબાણ જોવા મળશે પણ જેમ જેમ ધારો કે છે એ શબ્દ બોલો કિંમત જગ્યાએ જીરો પોઈન્ટ એક આય જીરો પોઈન્ટ બે આય જીરો પોઈન્ટ ત્રણ આય તો જેમ જેમ મારું વધતું જશે એમ એમ મને એના સ્લોપના પોઈન્ટ જોવા મળશે અહીંયા એટલે કે પોઈન્ટ મારો વધતો જશે વધતો જશે વધતો જશે મેક્સિમમ એક આવશે ત્યારે કંઈક આપણાને આવું જોવા મળશે કે નહીં મળે તો આ કેસની અંદર ધારો કે તમે આ જ આ સૂત્રની અંદર તમે એક્સ વનની કિંમત એક્સ વનની કિંમત તમે શું મૂકી દેશો એક મૂકશો તો પીવન બરાબર પી વન નોટ થશે એટલે કે એ કેસમાં આપણે સિમ્પલ ભાષામાં કહી શકીએ છીએ કે ધારો કે બાષ્પ દબાણ દ્રાવકનું બાષ્પ દબાણ પી વન અને દ્રાવકના મૂળ અંશ એક્સ વન તો પી વન વિરુદ્ધ એક્સ વનનો આલેખ લેતા આપણને આલેખ કેવો જોવા મળશે એ સુરેખ જોવા મળશે તો યાદ રાખું જ્યારે જ્યારે એની મેક્સિમ કિંમત એક થશે એક્સ વનની ત્યારે બંને બાષ્પદબાણ કેવા થઈ જશે સરખા થશે તો અહીંયા હું પી વન નોટ પોઈન્ટ દર્શાવી શકું અને એ જે પોઈન્ટ છે એ કોના માટે કહેવાશે તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કહેવાશે કયું કહેવાશે શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ કહેવાશે તો આ ડાયાગ્રામ આપણા દરેક વિદ્યાર્થી મિત્રોના મગજમાં સેટ થઈ ચૂક્યો છે તો ફરીથી આ શબ્દ આપણે સમજી લીધો પરંતુ આ નિયમો સાથે મારી ખાસ કરીને બહુ બધી મર્યાદાઓ જોડાયેલી છે એ મર્યાદાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું કોન્સેપ્ટ સાથે હજુ પણ વધારે ડિટેલમાં તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ અપીલ જોવું સમજવું અને લખી રાખું